ધોરણ 4 પર્યાવરણ આસપાસ એમાં પાઠ 5 અનિતા અને મધમાખીઓ એમાં આપણે આગળ અભ્યાસ કરીશું. તો પાના નંબર 38 પર છે. દરેક મધપુડામાં એક રાણી માખી હોય છે જે ઈંડા મૂકે છે. પુડામાં મોટાભાગની માખીઓ કામદાર માખીઓ હોય છે. આ માખીઓ આખો દિવસ કામ કરે છે. તેઓ ફૂલોની આજુબાજુ ઉડે છે. તેઓ મધ બનાવવા ફૂલોમાંથી રસ એકઠો કરે છે. જ્યારે કોઈ એક માખી રસવાળો ફૂલ શોધી લે છે ત્યારે બીજી માખીઓને જણાવવા તે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. કામદાર માખીઓ મધપુડા માટે મહત્વની છે. કામદાર માખીઓ વગર મધપુડા કે રસનો સંગ્રહ નથી, સંગ્રહ શક્ય નથી. મધપુડામાંથી બધી મધમાખીઓ ભૂખ્યા પેટે જાય છે, એટલે કે એ લોકો પણ મધ મેળવવા માટે ભૂખ્યા પેટે જાય છે, જેથી એ લોકો રસ ચૂસી લાવે. એમાં પણ જે મધમાખીને રસવાળું પાંદડું મળી જાય તો એ શું કરે છે, ખાસ પ્રકારનું નૃત્ય કરે છે, જેને કારણે બીજી મધમાખીઓને પોતાની તરફ બોલાવે છે. અને એના નૃત્ય પરથી ખબર પડે છે કે એ મધપુડામાં રસ છે, એટલે બધી મધમાખીઓ ત્યાં જાય છે. ચિત્રમાં આપેલું છે એ પ્રમાણે. મધમાખીઓની જેમ બીજા કયા જીવજંતુઓ છે જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે? તો કે મધમાખીઓ સિવાય કીડીઓ છે, ભમરી છે, મકોડા છે, ઉધઈ છે, આ બધા જીવજંતુઓ જૂથમાં રહેવાનું પસંદ કરે છે. તમે જોઈ જશો એ લોકો આમ સમટા જોવા મળે આપણને, એક જ વસ્તુ પર એ લોકો ઘણી બધું હોય. કીડીઓ મધમાખીની જેમ સાથે રહે છે અને કામ કરે છે. એમાં રાણી કીડી ઈંડા મૂકે છે. સિપાહી કીડીઓ દરની રક્ષા અને દેખભાળ કરે છે. કામદાર કીડીઓ હંમેશા ખાવાનું શોધવામાં અને તેને દૂર સુધી પહોંચાડવામાં વ્યસ્ત હોય છે. ઉધઈ અને ભમરી પણ આ જ રીતે રહે છે. જે રીતે મધમાખી રહે છે એ રીતે ઉધઈ અને ભમરી પણ આ જ રીતે રહે છે. તમે જોયું છે કીડીઓ ક્યાં રહે છે? તો કે આપણે જોઈએ તો કીડીઓ મેદાનમાં જોવા મળે, વૃક્ષોના થડમાં જોવા મળે, ઘરમાં ભીતોના પોલાણમાં જોવા મળે, એમાં એ લોકો દર બનાવીને રહે છે. આપણે ઘણી વખત જોયું હોય ઘરની અંદર તો જે ઘર હોય મતલબ કોઈ રેતી બહાર કાઢે, બરાબર, પછી માટી બહાર કાઢે, તો એમાં એ લોકો દર બનાવીને રહેવાનું પસંદ કરે છે. ખાવાની કઈ કઈ ચીજવસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે? તો કે ખાંડ, ગોળ, અનાજનું દાણા, તીલબિયા, રોટલી, મીઠાઈ, મરેલા જીવજંતુઓ વગેરે ચીજવસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે અને ખેંચી ખેંચીને લઈ જતી. એક દાણો હશે તો પણ ઘણી બધી કીડીઓ ભેગી થઈ જાય અને એને ખેંચી ખેંચીને લઈ જાય, પોતાના દર સુધી લઈ જાય છે. કીડીઓની હાર જુઓ, તેનો રંગ કયો છે? તો કીડીઓ આપણે જોઈએ તો મોટે ભાગે કાળા અથવા તો ઘેરા ભૂરા રંગની, અને અમુક કીડીઓ હોય તે લાલ પણ જોવા મળે છે. તમને ક્યારે કીડી કરડી છે? કેવી કીડી હતી, કાળી કે લાલ, મોટી કે નાની? તો આપણે જ્યારે ઝાડના થડી આજુબાજુ બેસીએ, ઝાડના થડી નીચે બેસીએ, ત્યારે આપણને કીડીઓ કરડી જતી હોય છે. તે લગભગ મોટી હોય છે, મોટી અને કાળા રંગની હોય છે. ઘરે હોઈએ આપણે તો ઘણી વખત આપણને લાલ કીડી પણ કરડી જાય છે. મોટે ભાગે લાલ કીડી હોય ઘરમાં એ કરડે છે.
નીચે ચિત્ર આપેલું છે, કીડીઓ એક જ હારમાં જોવા મળે છે. જુઓ, તમને ચિત્રમાં દેખાય છે લાલ કીડી છે, એક જ હારમાં એ લોકો જવાનું પસંદ કરે છે. મળી ગયા પ્રમાણે કે સુગંધને આધારે એકબીજા પાછળ હોય છે.